એ છે કે આવનારા સમયમાં રાજ્ય સરકાર તરફથી માનો કે તલાટી મંત્રીઓની વાત હોય આઈટીઆઈમાં ખાલી પડેલી જગ્યાઓની વાત હોય એની ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે કારણ કે હજી યુવાનો છે ગામડાના યુવાનો છે જે ભણતા યુવાનો છે વિદ્યાર્થીઓ છે આ આના ઉપર મીટ માંડીને બેઠા છે અને આ ભરતી પ્રક્રિયામાં આવનારા સમયમાં કેટલા લોકોની ભરતી થશે દરેક યુવાનની એક મહેછા હોય છે એ મહેશાને પણ સાકારિત કરવા માટે અમે જે આપે વાત કરી એમ પંચાયતમાં પંચાયતમાં તાલુકા જિલ્લા પંચાયત અને ગ્રામ્ય કક્ષાએ તલાટીકમ મંત્રી તો અત્યારે જે જગ્યાઓ છે એ જગ્યાઓ જોઈએ તો મારે જુદા જુદા ઓગણીસ પ્રકારના સવર્ગની જગ્યાઓ જિલ્લા પંચાયતોમાં કાર્યરત હોય છે એ પછી આરોગ્યની એમપીડબલ્યુ હોય કે સ્ટાફ નર્સ હોય આવા અનેક સંવર્ગોની સોળ હજાર ત્રણસો ને ત્રણ જેટલી જગ્યાઓ પંચાયત વિભાગમાં ખાલી છે જી આ ક્યારે ભરવામાં આવશે આ જગ્યાઓ ભરવા માટે અમે નેટવર્ક ગોઠવી લીધું છે પંચાયત સેવા પસંદગી મંડળ એ આવી જગ્યાઓ ભરે એ માટે મેં ખુદ પંચાયત સેવા પસંદગી મંડળમાં રૂબરૂ જઈને અને એમના જે ચેરમેન છે એમના મેમ્બર્સ છે એમનો સ્ટાફ છે એની સાથે બેસીને આ આનું સુચારું આયોજન પણ કરી લીધું છે અને ભૂતકાળમાં જે રીતે પરીક્ષાઓ લેવાતી હતી એમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની જટિલતા ઊભી થતી હતી પણ આ વખતે આવી પરીક્ષાઓ પૂરી ટ્રાન્સપરન્સીથી લેવાય એ દિશામાં પણ અમે સુચારું આયોજન કર્યું છે બિલકુલ આ તમે એક મહત્વની વાત કહી કારણ કે પંચાયતની ભરતીમાં પારદર્શિતા ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે ઘણા બધા આરોપો લાગતા હોય છે આવી આ પ્રકારની પરીક્ષાઓમાં કયા પ્રકારની સિસ્ટમ એટલે કે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ તમે લાગુ કરી છે જેના કારણે લોકોનો વિશ્વાસ બેસે ભૂતકાળમાં જિલ્લા કક્ષાએ પણ આવી પરીક્ષાઓ લેવાતી હતી પણ અમે એ કેન્દ્રીકરણ કરીને સિર્ફ પંચાયત સેવા પસંદગી મંડળ મારફત જ આવી પરીક્ષાઓ લેવાય અને એમાં પૂરું સાતત્વ જળવાય અને આપણે કહેતા મને આનંદ અને સંતોષ પણ થાય છે કે ઓઆરએમ સિસ્ટમથી આ પરીક્ષા લેવાય છે ઓકે અને વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે એને તે જ દિવસે રાત્રે એની આન્સર કી પણ ઉપલબ્ધ કરી દેવામાં આવે છે કે તમે આ પેપરનો આવો જવાબ કરેલો છે અને ટો ટોટલી કોમ્પ્યુટરાઇઝેશન સિસ્ટમથી આ પરીક્ષા લેવાય છે એમાં ક્યાંય કોઈ મેન્યુઅલી કોઈ કોઈપણ પ્રકારનું કામ થતું નથી અને એટલે ક્યાંય કોઈ પ્રકારની ગેરરીતિને અવકાશ જ મળતો નથી ગામડાનો માણસ જ્યારે કઈ પોતાના કામ માટે જાય ત્યારે એની ત્યાં તલાટીની ગેરહાજરી હોય છે અને એક એક તલાટી પર ભારણ પણ વધારે છે ચાર ચાર પાંચ પાંચ ગામનું એના પર ભારણ છે આ ભારણ ક્યારે ઓછું કરવામાં આવશે અને સુચારુ રૂપથી બધી વ્યવસ્થાઓ ચાલે એવું ક્યારે થશે આપના માધ્યમથી દર્શકોના ધ્યાનમાં મૂકું